सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। જિલ્લાની પાલિકાઓનો ખાડે જઈ રહ્યો છે વહીવટ। પાલનપુર નગરપાલિકાના વિકાસ માટે આપણે સાધનો ધુડખાઈ રહ્યા છે, તો ડીસા પાલિકાના વિકાસનું ભોપાળ નગરમાં નીકળ્યું ભોપાળો। બનાસ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણીની જાહેરાત બાદ અચાનક કરાઈ રદ, ડેરીના વાઇસ ચેરમેન કોણ બનશે તેની પર પણ સસ્પેન્સ યથાવત। દિયોદરમાં દારૂના અડ્ડાઓનું રાત, તો ગઢમાં માર્ગમાં પડેલા ખડ્ડા લોકોને કરી રહ્યા છે પરેશાન। ડીસા બસ સ્ટેન્ડ દ્વારા ભાડું ના ભરનાર વેપારીઓને દુકાનોનો કરાઈ સીલ, બસ સ્ટેન્ડ દ્વારા વેપારીઓ પ્રત્યે ઉદારતા રાખવામાં આવે તે વેપારીઓની માંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે પાલનપુર શહેરના વિકાસ માટે આપેલા સાધનો ધુડકાય છે। જાણે કોઈ દરકાર જ ના હોય તેમ પાલનપુર પાલિકાની બેદરકારીને લઈને લાખો રૂપિયાની સાધન સામગ્રી બેકાર થઈ છે। પાલનપુર શહેરને સ્વચ્છ રાખવા અને પાલનપુર શહેરના વિકાસ માટે સરકારના શહેરી વિકાસ વિભાગે કરોડોની સાધન સામગ્રી પાલનપુર નગરપાલિકાને આપી છે, પરંતુ જાણે એનો ઉપયોગ જ ન કર્યો હોય તેમ પાલનપુર નગરપાલિકાની આ સાધન સામગ્રી ધૂળ ખાઈ રહી છે, કાટ ખાઈ રહી છે। લાખો રૂપિયાની સામગ્રી પાલનપુર પાલિકાને શહેરના વિકાસ માટે, શહેરને સ્વચ્છ રાખવા માટે આપી હતી, પરંતુ બેદરકાર પાલિકાએ બેદરકારી દાખવી અને આ સાધન સામગ્રીને કચરાભેગી કરી છે। જોકે ખૂબ જ મોટા કૌભાંડ આ સાધન સામગ્રી આશંકા છે અને જેને લઈને પાલનપુર પાલિકાના અધિકારીઓ પણ આ મામલે બોલવા તૈયાર નથી। પાલનપુર નગરપાલિકા સુપ્રિન્ટેન્ડન્ટ પણ આ મામલે ચૂપકી સાધી હતી, પરંતુ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે તેવું કહેતા કેમેરામાં કેદ થયા હતા। અધિકારી તો અધિકારી સ્થિર બોલે છે, જાણો પ્રમુખ સાહેબ, પ્રમુખ સાહેબ, હા પણ બરોબર છે, પણ પ્રમુખ સાહેબ તમે હેડો તો ખરા તમે, પણ જે પ્રમુખ સાહેબ તમે હેડો તો ખરા, પછી હું એ કહી તો હું કરી દઉં છો, ના પાડું છું, પણ હું આપું, પણ પ્રમુખ સાહેબ તને હેડો તમે સંજય ભાઈ, હાલો આ પ્રમુખ સાહેબ હું મારા બેઠા યાર તમે હેડો જો। રાજ્ય સરકાર દ્વારા પાલનપુર શહેરમાં પ્રજાની પ્રાથમિક સુવિધાઓ માટે ફાળવેલ સાધનો છેલ્લા કેટલાય સમયથી ધૂળ ખાઈ રહ્યા છે, જેનો ઉપયોગ પાલિકા દ્વારા કરવામાં આવતો નથી, ત્યારે પાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોરે સ્વીકાર કરતા જણાવ્યું હતું કે ઓનલાઈન ટેન્ડર મારફતે પાલિકાના સાધનો સમારકામ કરાવી શહેરની પ્રજાના ઉપયોગમાં લેવામાં આવશે। અમને એ સાધનો માટે અમે ઓનલાઈન ટેન્ડર મંગાવ્યા, ટૂંક સમયમાં જ અમે ઓનલાઈન ખોલી ને લગભગ દિવાળી આસપાસ આ બધા સાધનો ચાલુ થઈ જાય એવી પ્રક્રિયામાં અમે છીએ છે। પાલનપુર શહેરને સ્વચ્છ રાખવાની વિકાસ કરવાની કામગીરી પાલનપુરના ચીફ ઓફિસર સહિત કર્મચારીઓની છે, પરંતુ પ્રજાના પરસેવાના પૈસા અને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડીને લાખોના સાધનો ધૂળ ખાધેલી હાલતમાં છે, ત્યારે કેટલાય વર્ષોથી પડેલા સાધનોને હવે નગરપાલિકા પેઇન્ટિંગ કરી અને એનું રિપેરિંગ કરાવશે। જોકે સારી હાલતમાં દેખાતી આ સાધન સામગ્રીને અખાડામાં ફેરવી અને પ્રજાના પૈસે નીતનેવા ખર્ચા કરી પાલિકા લોકોને ટેક્સના પૈસા પણ બરબાદ કરી રહ્યા છે। આજની તારીખમાં સરકારે કરોડો રૂપિયાના સાધનો નગરપાલિકાઓની અંદર લોકોની સુખાકારી માટે જે ફાળવેલા છે એ અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે આજે કચરો ઉપાડવા માટેના મશીન હોય, એના સાધન જે ટ્રેક્ટર જેવી સામગ્રી હોય કે જે લાખો રૂપિયાની કિંમતની હોય, એ આજે એનો બિનઉપયોગી રીતે એના સાચા અર્થમાં એને ઉપયોગ કરી શક્યા નથી નગરપાલિકાના સત્તાધીશો, કે બહુ દુઃખદ બાબત છે અને જેના કારણે આ સરકારશ્રીને કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે એવું મારું માનવું છે।
ડિસાસાઈના ભોપાનગર વિસ્તારમાં પાલિકાનું મોટું ભોપાળું સામે આવ્યું છે. વિકાસની મોટી મોટી વાતો કરતી ડિસાનગરપાલિકાનો વિકાસ ભોપાનગરમાં ઉડીને આંખે વળગી રહ્યો છે. આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકીને પગલે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે અને પાલિકા દ્વારા કરવામાં આવી રહેલા વિકાસની દુહાઈ આપી રહ્યા છે. વિકાસનો મોટા મોટા દાવા કરતી ડિસાનગરપાલિકાનો જો સાચો વિકાસ નિહાળવો હોય તો એકવાર ભોપાનગર વિસ્તારની મુલાકાત લેવી પડે. આ વિસ્તાર રસ્તાઓ તો છે, પરંતુ આ રસ્તાઓ ચાલવા લાયક બિલકુલ નથી. કારણ કે વિસ્તારમાં જે રસ્તાઓ હતા તે રસ્તાઓ પર સફાઈનો અભાવ હોવાના લીધે ગંદકીથી ખદબદી ઉઠ્યા છે. આ ઉપરાંત અહીંના આંતરિક રસ્તાઓ પર ગટરોનું ઉભરાતું પાણી વહી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ આ વિસ્તારના લોકોની વારંવારની રજૂઆત બાદ ડિસાનગરપાલિકા દ્વારા અહીં ગટરની પાઇપલાઇન નાખવા નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ પાલિકાના ખાડી ગયેલા વહીવટના દ્રશ્યો તમારી સામે છે. અહીં પાઇપલાઇન નાખવાની કામગીરી તો શરૂ કરાઈ, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ રસ્તા માત્ર પાઇપોને પાથરી દેવામાં આવી છે અને ઠેક ઠેકાણે જોડાણો વગર ખુલ્લી હાલતમાં આ પાઇપો પડી છે. ત્યારે આ વિસ્તારના લોકોએ આજે પાલિકા દ્વારા આ વિસ્તારને કરવામાં આવતી ઘોર ઉપેક્ષાને લઈ આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ ભૂંગળો અમારે ચાલશે નહીં, વરસાદનું પાણી ઘણું આવે છે. ઓન હોય આ ભૂંગળો નાખી ગયા, આ ભૂંગળો અમારે લેણમાં ચાલશે નહીં. બીજો ભૂંગળો નાખો તો લગાડજો, નકર આ ભૂંગળો અમારે ચાલે નહીં. એ તમને કહું છું હું પહેલાં. અમારે આ ભોપાનગરમાં મોટો નાળો છે, અમારે નાળામાં એની ગંદકી છે. અમારે આ નાના નાના નાળા મેલ્યા એ બનાવીને જતા રહ્યા છે. અમારે કોઈ આ નાળો રે એ ચાલશે, અમારે ગંદકીમાં અમે પડ્યા રહે છે. પણ અમારે ચણતરમાં અમારે ગટર ચણતરમાં કરવાની છે. અમારે આવી રીતે ભૂંગળો નાખવાના નથી. અમારે આ તો અમારા ઘરમાં ગંદકી હોમો વાળી છે, અમારે ગંદકી વાળી છે. આ તો હોમો આમ અમારે નહીં ચાલે, ભલે અમારે ગંદકીમાં અમે પડ્યા રહેશે એમ પડી રહેશે, અમારે ચાલશે આ રહ્યું. પણ અમારે આ જુએ નહીં, આ ભોંગળો અમારે નહીં નખાબ. ભોંગળા આ કા આ એ ભાઈ બનાવવાના ધંધા મળ્યા, આ બધી આટલી આટલી નાળીઓ કરવાની, આ તો ચણતરની કરવાની છે નાળીઓ. અમારે મોટી ગટરની મગ છે, 15-20 વર્ષ પહેલી મેન ગટર બનાવેલી છે, એમાં 5 ફૂટની ગટર પહોળી હતી અને એ ગટર તૂટી ગઈ છે. હાલમાં અમારે નાના નાના ભૂંગળા મૂકીને જતા રહ્યા છે, એ ભૂંગળા અમારે ચાલશે નહીં. હવે એને 6 મહિના રહેશે ચૂંટણી બાદ, તો એને વોટ લેવાશે, એટલે એને આ એને રસ એને પ્રમાણે આ કરી અને અહીંયાને વોટ લેવા તૈયાર થઈ જશે. અમારે વોટ હાલવા નથી અને અમારે અમારે 5 ફૂટની ગટર બનાવે, માથે ઢોકે ઢાબું ભરી અને ગટર બને તો બનાવે સરકાર, નકા અમારે સોંપડી એમને ગંદકી સોંપડી. હરિજનવાસનો, માળીવાસનો, અમારે આખા રોડવાસનો, બાવાવાસનો પાણી બધું આ ગટરમાં નેકરે છે અને હાલા આટલા આટલા ભૂંગળા મેલીને જતા રહ્યા, પાણી ચો નેકરવાનું છે? અને એ આવા હવા આવા બનાવવાના ધંધા ચમ મળ્યા છે સરકારે? અને અમારા કેટલા વોટ છે? અમારા આ વોટોમાં આમાં અમારો કોઈ ઉભો રહે ને તો અમારું આજ જીતી જવાનું છે અમારા પારકાને. ડિસાનગરપાલિકા એક તરફ વિકાસના મોટા મોટા દાવા કરી રહી છે, તો બીજી તરફ ભોપાનગર વિસ્તારના દ્રશ્યો કંઈક અલગ જ કહાની રજૂ કરી રહ્યા છે. આ દ્રશ્યને જોતા જો ડિસાનગરપાલિકા વિકાસની પરિભાષા કોને સમજે છે તે એક એવો સવાલ છે. થરાદ તાલુકાની નાની પાવડી ગામમાં નંદ ઘેર અને કમિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કમિટી હોલનું લોકાર્પણ બનાસકાંઠા સાંસદ પ્રવીણભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ પ્રવીણભાઈ પટેલ, થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી, તાલુકા વિકાસ અધિકારી વિજય ચૌધરી, વિતરણ અધિકારી સંજયભાઈ નાઈ અને તલાટી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નાની પાવડ ગામે નવી નંદઘર આંગણવાડીના મકાનનું લોકાર્પણ અને સાથે સાથે કોમ્પલી હોલના લોકાર્પણના કાર્યક્રમમાં અહીં ગ્રામ પંચાયત નાની પાવડે અમને બધાને ઉતર્યા હતા. આજના શુભ કાર્યમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખભાઈ નાનાભાઈ, સાથે સાથે તાલુકા સંઘના ચેરમેન ભાઈ જીવરાજભાઈ, અમારા તાલુકાની સર્વે ટીમ અહીં ઉપસ્થિત હતી. ગામના સર્વે આગેવાનો કે જે મિત્રો ગામ માટે બાળક જન્મે ત્યાંથી માતાના ગર્ભમાં બાળક હોય ત્યારથી જે સરકાર ચિંતા કરે છે એના આરોગ્યની, એના કુપોષણની અને એના માટેની સરસ મજાનું નંદઘર જ્યારે બન્યું છે ત્યારે મારી અંગણવાડી કાર્યકર્મીઓ એની સ્થાનિક છે અને ખૂબ ઉત્સાહિત છે. પણ છેવાડાના માનવીને ને ખાસ કરીને ખેડૂતોના ભલા માટે જે કંઈ કામ કરે છે એનાથી લોકોને અત્યારના જે ભારત સરકારે જે કાયદાઓ એપીએમસી એક્ટ અને કોન્ટ્રાક્ટ એક્ટ અમલમાં મૂક્યો છે એનાથી પણ બધા જ ખેડૂત મિત્રોને અવગત કર્યા છે અને ખેડૂતો સર્વે સરકારની સાથે છે. અને જ્યારે દિવાળીના દિવસો મિત્રો નજીકમાં આવી રહ્યા છે, દશેરો પૂરો થયા છે, ત્યારે એ રીતે તમામ પ્રજાજનોને
થરાદમાં 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા અખંડતા અને સુરક્ષાને જાળવી રાખવા તથા તેને વધુ મજબૂત બનાવવાના આશયથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીને ફેલાતી અટકાવવા માટે થરાદ ખાતે માર્ચ પોસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં થરાદના ટાઉનમાં યોજવામાં આવ્યો હતો. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસડેરીના ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી જાહેરાત બાદ અચાનક કરાઈ રદ. ડેરીના વાઇસ ચેરમેન કોણ બનશે તેની પર પણ સસ્પેન્સ યથાવત. દિયોદરમાં દારૂના અડાઉનું રાત તો ગઢમાં માર્ગમાં પડેલા ખડ્ડા લોકોને કરી રહ્યા છે પરેશાન. અને ડીસા બસ સ્ટેન્ડ દ્વારા ભાડું ના ભરનાર વેપારીઓને દુકાનો કરાઈ સીલ. બસ સ્ટેન્ડ દ્વારા વેપારીઓ પ્રત્યે ઉદારતા રાખવામાં આવે તે વેપારીઓની માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કિંમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ઈશાની નંબર 1 બનાસડેરીના આવતીકાલે ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટણી યોજવાની હતી, પરંતુ અંતિમ સમયે અનિવાર્ય સંજોગો વશાત આ ચૂંટણી રદ કરવામાં આવી છે. બનાસડેરીના સફળ સુકાણી ચેરમેન એવા શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસડેરીનું આખે આખું નિયામક મંડળ બિનહરીફ થયું હતું. બનાસડેરીના ચૂંટણીના પહેલા અનેક અટકળો વહેતી હતી, પરંતુ જિલ્લાના પશુપાલકોના વિશ્વાસ અને સફળ નેતૃત્વ પર ભરોસો મૂકી તમામ નિયામક મંડળના ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા, જેથી આવતીકાલે સોમવારે બનાસડેરી ખાતે ચૂંટણી અધિકારી FA બાબીના અધ્યક્ષસ્થાને આવતીકાલે 11 વાગે બનાસડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થવાની હતી. તે ચૂંટણી અંતિમ સમયે રદ કરવામાં આવી છે અને આગામી સમયમાં ચૂંટણીની નવી તારીખની જાહેરાત કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. બનાસડેરીના ચેરમેન તરીકે તો આ વર્ષે પણ શંકરભાઈ ચૌધરી જ જોવા મળશે, પરંતુ જિલ્લાની જનતામાં ઉત્સુકતા છે કે બનાસડેરીના વાઇસ ચેરમેન કોણ બનશે.
દિવાળીના પર્વની ઉજવણીને લઈ ધાનેરાની સિંહભાવી સંસ્થાએ ગામડામાં રહેતા અશક્ત વૃદ્ધોને 15 દિવસ ચાલે એવી રાશન કીટનું વિતરણ કર્યું માનવતા દર્શાવી છે. આગામી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. દિવાળીના તહેવારને લઈ નાના મોટા સૌ સાથે મળી આ તહેવારની ઉજવણી ઉત્સાહ સાથે કરતા હોય છે. જોકે આ વર્ષે દિવાળીના તહેવારની મીઠાસ પણ બગડે તેવી છે. કોરોના વાયરસના કારણે ભારત દેશના કેટલાય પરિવારો આજે પણ 2 ટાઈમના ભોજન માટે વલખા મારી રહ્યા છે. આવા કપરા સમયે એકવાર ફરી ધાનેરાની સેવાભાવી સંસ્થા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા 200 જેટલા પરિવારો સુધી રૂબરૂ પહોંચી ઘરના 4 સભ્યોને 15 દિવસ ચાલે તેવી રાશન કીટ પહોંચાડી સેવાનું ઉમદા કાર્ય કર્યું છે. કોરોના વાયરસના કારણે થયેલ લોકડાઉનમાં ગામડાના રહેતા આવા પરિવારો કે જેમને 2 ટાઈમનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું છે, આવા પરિવારોને અગાઉથી સર્વ કરીને તેમના સુધી માનવતાની મદદ પહોંચે તે માટે રાશન કીટ આપવાનું આયોજન કર્યું હતું અને આજે આ સેવાકીય કાર્યની શરૂઆત કરાઈ છે. આગામી 6 દિવસ દરમિયાન ધાનેરા તાલુકાના કુલ 20 ગામડાના જરૂરિયાતમંદ વૃદ્ધો કે જેમની આવકનો સ્ત્રોત કાંઈક નથી અથવા તેમના સંતાનો એમને સાચવતા નથી એવા 200થી વધુ પરિવારોને રાશન કીટ વિતરણ આયોજન કરવામાં આવ્યું છે. સેવાભાવી આગેવાનો ધાનેરા ખાતે રસોડાની તમામ ચીજવસ્તુનું બેગિંગ કરી ગામડે ગામડે પહોંચી લોકોની મદદ કરી રહ્યા છે. આવા સેવાકીય કાર્યથી ધાનેરા તાલુકાના ગામડામાં રહેતા લોકો પણ પ્રશંસા કરી રહ્યા છે. આજે સારી સેવાભાવી સંસ્થાના અમારા વડીલો મારા ગામમાં આવેલ અને મારા ગામની અંદર એવી વ્યક્તિઓની પસંદગી કરી કે જેમને વિધવાબાઈ હોય, નાનું સંતાન હોય અને કોરોનાના સમયની અંદર એને 1 ટાઈમનું ભોજન લેવા માટે તકલીફ હતી એવી 11 વ્યક્તિને વ્યક્તિગત ઘરે ઘરે જઈ અને કિટ્સ પહોંચાડી તે બદલ હું એમનો ખૂબ આભાર માનું છું. ગરીબ અતિ ગરીબ કોરોનાને લીધે વિતરણ કરવામાં આવેલું છે અને જે ગરીબમાં ગરીબ 15 દિવસ ચાલે એટલો સ્ટોક એ લોકો આપવામાં આવેલ છે. એમની હું કામગીરીની હું બહુ રીતે વખાણ કરું છું કે એ લોકો પોતાની ગાડીનું સહખર્ચે ઘરે ઘરે જઈને લોકોને કીટ આપે છે. એમની સરકાર તો શું હાલે પણ એ લોકો પોતે મહેનત કરીને ફાળો ઉગ્રાવીને લોકોને ઘરે ઘરે જઈને આ કીટનું વિતરણ કરે છે. એમને હું ધન્યવાદ આપું છું. એમના કુટુંબને ધન્યવાદ છે. એમની વાણી વિલાસ પ્રત્યે મને આદર ભાવ છે તે બદલ હું એમનો દાદ છું અને એવી કામગીરી આખા તાલુકામાં કરશે તો એમને ભગવાન સારું ફળ આપશે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં ઘણા સમયથી દેશી અને વિદેશ દારૂના અડ્ડા ખુલ્લે ધામ ચાલી રહ્યા છે, જેમાં પોલીસ તંત્ર દ્વારા દિન પ્રતિદિન દારૂના અડ્ડા પર રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે. પરંતુ આજે પણ અનેક એવા ગામો છે જે દારૂનો ખુલ્લે આમ વેચાણ થતું હોવાથી ગ્રામજનો પરેશાન બન્યા છે. દિયોદરના ઝાલોડા ગામના જાગૃત નાગરિકો દ્વારા આજે લેખિતમાં દિયોદર પોલીસ મથક તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ઘણા સમયથી ઝાલોડા ગામે દેશી તેમજ વિદેશી દારૂના અડ્ડા ખુલ્લે આમ ચાલતા હોવાથી ગ્રામજનો પરેશાન બની ગયા છે. રસ્તા પર દારૂડિયા તત્વોનો તાસ હોવાથી અને મહિલાઓ આવા તત્વોના કારણે ઘરની બહાર નીકળી શકતી નથી. આજે ઝાલોડા ગામના આગેવાનોએ દારૂના અડ્ડા બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે અડ્ડા બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની ચીમકી આપી છે. બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાનો ઝાલોડા મારું ગામ છે. અમારા ગામમાં ખૂબ જ દારૂના અડ્ડાઓ ચાલે છે. ઇંગ્લિશ તથા દેશી દારૂનું ખૂબ જ વેચાણ થાય છે, જેથી કરીને અમારા ગામમાં બેન દીકરીઓ દૂધ ભરાવવા ગામમાં આવી નથી શકતી અને ખૂબ જ બધાને ત્રાસ છે દારૂડિયાનો. એ માટે અમે દિયોદર પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવ્યા છીએ, આવેદનપત્ર આપવા આવીએ છીએ કે ઘણા સમયથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે માટે એ બંધ કરાવવા માટે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ દિયોદરમાં. કે ગામમાં કેટલા દારૂના અડ્ડા હશે? અંદર ગામમાં લગભગ 25 જેવા અડ્ડાઓ હશે દેશી દારૂના અને ઇંગ્લિશના પણ વેચાણ થાય છે, જેથી કરીને બંધ કરાવવા માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઝાલોડા ગામનો વતની છું. મારું નામ મોદી પરખાભાઈ ઉકાભાઈ છે. અમે અત્યારે ઘણા બધા ગામ લોકો ભેગા મળીને દિયોદર પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માટે આવ્યા છીએ. અમારા ગામમાં ખુલ્લેઆમ દેશી તથા ઇંગ્લિશ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, તો એના પર પોલીસ કાર્યવાહી કરે અને અમારું યુવા ધન ઘણું બધું બરબાદ થઈ જઈ જાય એવું લાગે છે. કારણ કે અત્યારે જેમને કમાવાની તક છે એ અત્યારે દારૂ પી અને તોફાન કરી રહ્યા છે. બેન દીકરીઓને ગામમાં જવું હોય તો એમને 100 વાર વિચારવું પડે છે કે રસ્તામાં કોઈ મળશે દારૂડિયો તો હું શું કરીશ. એવું વિચારી અને ગામમાં જવા પણ નથી માગતા.
અમારા ગામમાં ખૂબ જ એનો ત્રાસ વધી ગયો છે અને ઘણા બધા ગામ લોકો એ મળીને પોલીસ સ્ટેશનમાં અમે અરજી કરવા આવ્યા છીએ. તો સત્વરે પોલીસ સ્ટેશનમાં અમારી વિનંતી છે કે આ અમારી રજૂઆત સાંભળી અને જે દારૂના અડા ચાલી રહ્યા છે તે પણ બંધ કરાવે. આ અમારી ખાસ રજૂઆત છે. અને બેન દીકરીઓને જો પૂછવામાં આવે તો બેન દીકરીઓને પણ એવું જ બોલવામાં આવે છે કે જો આ દારૂ બંધ થાય તો અમારે ઘરના જે દારૂડિયા છે એ કમાણી નહીં કરે તો ચાલશે, પણ દારૂ ન પીએ એવું કંઈ કરી આપો એવી સત્વરે એમની માગણી છે. પાલનપુર તાલુકાનું વિકસિત ગણાતું આજુબાજુના 25 ગામોનું સેન્ટર ગણાતું ગઢ ગામ હાલ રોડ અને માર્ગોને લઈ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગઢની વિમળા વિદ્યાલયથી 3 રસ્તા સુધીના માર્ગ પર પડેલ ઠેર ઠેર ગાબડાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તેમજ ગઢ ગ્રામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ અને 3 રસ્તાથી બસ સ્ટેન્ડ સુધીના માર્ગની હાલત પણ દયનીય બની છે. જ્યાં આ માર્ગો તો હજી બન્યા નથી ત્યાં ગઢ બસ સ્ટેન્ડથી મહાકાળી ચોક સુધીનો માર્ગ હાલ બિસ્માર હાલતમાં છે. ગ્રામ પંચાયતે બનાવેલા રોડ તૂટી જતા ગાબડા પડી રહ્યા છે. લોકોને અવર જવર અને વાહન વ્યવહારમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ માર્ગને સત્વરે રિપેર કરવામાં આવે એવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે. ગઢના યુવા અગ્રણી બેચરભાઈ ભુટકાએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી આ માર્ગ ઉપર ગાબડા પડવાથી લોકો પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. ગામના મુખ્ય માર્ગ હોવાથી લોકોની અવર જવર વધુ હોઈ રહે છે, જેથી આ માર્ગ સત્વરે રિપેર કરાવે તેવી અમારી માંગ છે. મારું નામ બેચરભાઈ ભીખાભાઈ ભુટકા છે. અહીંયા સમસ્યા એ છે કે મહાકાળી માના મંદિરથી ગઢ મહાકાળી માના મંદિરથી ગઢ બસ સ્ટેન્ડ સુધી આ રસ્તો છેલ્લા 3 વર્ષથી ખાડા ખદડિયા અને બહુ અકસ્માત થાય તેવો રસ્તો થઈ ગયેલ છે. અને આ ગઢ ગામ આ મુખ્ય રસ્તો છે, આ જે રસ્તો છે આ મુખ્ય રસ્તો છે. આ રસ્તા પર આજુબાજુના 25 ગામના લોકો રોજગાર માટે આવે છે અને હજારોની સંખ્યામાં આ રોડ પર અવર જવર કરે છે અને ઘણી વખત અહીંયા અકસ્માત બી થાય છે. અને આ રસ્તો છેલ્લા 2 વર્ષથી ગઢ ગ્રામ પંચાયતની અંદર વારંવાર કહેવા છતાં પણ આ લોકો કંઈ ધ્યાને લેતા નથી. અને આ રસ્તો ટૂંક સમયમાં સારી રીતે વ્યવસ્થિત થઈ જાય એવી અમારા ગઢ ગ્રામજનોની નમ્ર અરજ છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસા બસ સ્ટેન્ડ દ્વારા ભાડું ના ભરનાર વેપારીઓને દુકાનો કરાઈ સીલ. બસ સ્ટેન્ડ દ્વારા વેપારીઓ પ્રત્યે ઉદારતા રાખવામાં આવે તે વેપારીઓની માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ, દીતિ હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, X-Blade, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુરમંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા ડેપો એ ઉત્તર ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું ડેપો માનવામાં આવે છે, જેમાં અંદાજિત 20 પણ વધુ દુકાનો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા ભાડા પેટે દુકાનદારો સાથે કરાર કરી આપવામાં આવી છે. પરંતુ કોરોના વાયરસની મહામારીને કારણે બસ સેવા બંધ થતા તમામ વ્યવહારો બંધ થઈ રહ્યા છે.
જેમાં દુકાનદારોને બે મહિનાનું ભાડું ચડી ગયું હતું, જેના કારણે દુકાનદારોને રાહત મળી રહે તે માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. પરંતુ જે બાદ લોકડાઉન ખુલતાની સાથે જ ડીસા ડેપો દ્વારા તમામ દુકાનોનું ભાડું ચાલુ કરી દીધું હતું, જે બાદ આજે 5 મહિના સુધી ડીસા ડેપોના દુકાનદારોએ પોતાની દુકાનોનું ભાડું ન ચૂકવતા આજે ડીસા ડેપો મેનેજર દ્વારા તમામ 8 દુકાનો સીલ કરવામાં આવી હતી અને જ્યાં સુધી ભાડું ન ભરવામાં આવે ત્યાં સુધી દુકાનો ન ખોલવાના આદેશ આપવામાં આવ્યા હતા. કોરોના વાયરસની મહામારીના કારણે તમામ ધંધા રોજગાર બંધ થયા હતા, જેની સાથે સાથે ડીસા ડેપોમાં આવેલી 8 દુકાનો પણ બંધ રહેતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ ડીસા ડેપો દ્વારા લોકડાઉન ખુલતાની સાથે જ ડીસા ડેપોમાં આવેલી તમામ દુકાનોનું ભાડું લેવાનું શરૂ કર્યું હતું. પરંતુ લોકડાઉનનો સમય પૂર્ણ થયા બાદ 5 મહિના સુધી ડીસા ડેપોમાં આવેલી દુકાનદારો દ્વારા ભાડું ન પડતા આખરી આજે ડીસા ડેપો મેનેજર દ્વારા તમામ 8 દુકાનોને સીલ કરવામાં આવી હતી. વારંવાર ભાડું ભરવા માટે ડીસા ડેપો મેનેજર દ્વારા ડેપોના દુકાનદારોને નોટિસ આપવા છતાં ભાડું ન કરતા આખરે આજે ડીસા ડેપો મેનેજર દ્વારા સીલ કરવાની આવી હતી. એમાં એવું છે કે એપ્રિલ અને મે એ લોકડાઉન દરમિયાન જે ડેપો બંધ રહે અને દુકાનો બંધ રહે એની રીટસો આ લોકોએ કોર્ટમાં મૂકેલ છે હાઈકોર્ટમાં, બરોબર. અને એના પછીના છેલ્લા 5 મહિના જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ 5 મહિનાનું ભાડું વારંવાર એમને નોટિસો આપવા છતાં તેમણે ભાડું ચૂકવેલ ન હતું. એટલે ઉપલી ઓફિસ, અમારી ઉપલી ઓફિસના આદેશ મુજબ ગઈકાલે તારીખ 31ના રોજ સાંજે એમને જાણ કરવા છતાં એમને પૈસા ન ભરતા અમે આદેશ મુજબ એમની દુકાનો સીલ કરેલ છે. ડીસા ડેપોમાં આવેલી 8 દુકાનોમાં જે તે સમયે નવા બસ સ્ટેન્ડની સ્થાપના કરવામાં આવી ત્યારે દુકાનદારો અને રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા કરાર કરવામાં આવ્યા હતા કે જે પ્રમાણે ડીસા ડેપોમાં મુસાફરોની અવર જવર રહેશે તે પ્રમાણે તમામ દુકાનદારોએ પોતાની દુકાનનું ભાડું ચૂકવવાનું રહેશે. જે બાદ કોરોના વાયરસની મહામારી આવતા તમામ ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા અને ડેપોમાં પણ મુસાફરોની અવર જવર ઓછી થઈ ગઈ હતી, જેના કારણે દુકાનદારો દ્વારા ભાડું ભરી શકાય તેમ ન હતું. પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ જૂન થી ઓક્ટોબર મહિના સુધી ફરી એકવાર ડેપોમાં ધંધા રોજગાર શરૂ થયા હતા, પરંતુ મુસાફરોની અવર જવર ઓછી હોવાના કારણે દુકાનદારોને ધંધો ન થયો હોવાથી તેમ છતાં પણ ડીસા ડેપો મેનેજર દ્વારા તમામ દુકાનદારોને 8 લાખ રૂપિયા જેટલું પૂરું ભાડું ચૂકતે કરવા માટે નોટિસો આપવામાં આવી હતી, પરંતુ ધંધો ન હોવાના કારણે દુકાનદારો ભાડું ન પડતા આજે તમામ 8 દુકાનોને સીલ કરવામાં આવી હતી. ત્યારે હાલ તો ડીસા ડેપોના વેપારીઓને એક જ માંગ છે કે જો રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા કરાર કરેલા પૈસા ભરવાના થશે તો તમામ દુકાનોના પૈસા કરવામાં આવશે. એસટી પાલનપુર ડિવિઝનના તમામ સ્ટોલોના કબજા બિનકાયદેસર લેવામાં આવેલા છે, બરાબર. ગુજરાતના 19 કે 18 ડિવિઝન હોવા છતાં કોઈ પણ ડિવિઝનમાં ભાડો ભરવા શકતો ન ભાડે ભરેલ ન હોવા છતાં કબજા લેવામાં આવેલા નથી. ખાલી એકલા પાલનપુર ડિવિઝન પૂરતો જ પેલા એ કરવામાં આવે છે, સ્ટોલોનો કબજા લેવામાં આવેલા છે, બરાબર. એસટી નિગમ સાથે અમે અત્યાર સુધીમાં કરારનામું કરેલું છે કે ભાઈ એસટીનું આટલી બધી પેસેન્જર હોય, બરાબર, તો 40,000 પેસેન્જર હોય તો 40% પ્રમાણે એ પ્રમાણે ભાડું, અત્યારે એસટીમાં કોઈ પેસેન્જર આવવા તૈયાર નથી, સો તો અમારી પાસે પૂરેપૂરું ભાડું વસૂલવાની વાત કરી છે. અમે કીધું કે જે પ્રમાણે એસટીનું સંચાલન ચાલુ છે 30% સંચાલન હોય તો 30% પ્રમાણે ભાડું વસૂલ કરવું, 40% સંચાલન ચાલુ હોય તો 40% પ્રમાણે કરવું, 50% હોય તો 50%, 100% થશે તો 100% અમે ભાડું ભરવા તૈયાર છીએ. પણ એસટીના અધિકારીઓ અમારે કોઈ માનવા તૈયાર નથી. અમને એમ કહે છે કે પૂરેપૂરું ભાડું ભરો ભાઈ, બરાબર. બંધ સિવાયનું બધું ભાડું કહેવાય, તમે જૂનથી મે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર સુધીનું ભાડું તમે પૂરું ભરો. આમાં અમારે ક્યાંથી ભાડું લાવવું? એસટીમાં પેસેન્જર છે નહીં, બરાબર. કોર્ટમાં અમે પિટિશન દાખલ કરેલી છે, જે તે પ્રમાણે એસટીનું સંચાલન હોય તે પ્રમાણે જ ભાડું ભરવું, બરાબર. એ રીતની અમારી અરજી છે, તો સુનાવણી થઈ શકી નથી, બરાબર. 4 તારીખે અમારે કોર્ટની મુદત છે, કોર્ટમાં અમને કહેશે કે ભાઈ તમારે ભાડું આ પ્રમાણે ભરવું, તો અમે 1 તારીખે ભાડું ભરવા તૈયાર છીએ. છો તો અમારા અહીંના અધિકારીઓએ કોઈ માન્યું નહીં અને કાલે સાંજે શનિવારના રોજ અમારી પાસેથી એસટીના કબજા મારી લઈ સીલ મારી દીધેલ છે. હાલમાં હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળીનો પર્વ નજીકમાં આવી રહ્યો છે, ત્યારે ડીસા ડેપોમાં ગ્રામીણ વિસ્તારથી લોકોને ડીસા શહેરમાં ખરીદી કરવા માટે અવર જવર વધી છે, જેના કારણે હાલ ડીસા ડેપોમાં લાંબા સમય બાદ મુસાફરો જોવા મળી રહ્યા છે.
પરંતુ દિવાળીના તહેવારના સમયે ડીસા ડેપો મેનેજરની કડક કાર્યવાહીથી ડેપોમાં આવેલા તમામ દુકાનદારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. જે તે સમયે જ્યારે મુસાફરોની અવરજવર હતી તે સમયે ડેપો મેનેજર દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હતી, પરંતુ હાલમાં ડીસા ડેપોમાં મુસાફરોની તેની સાથે જ તમામ દુકાનો સીલ કરવામાં આવતા હાલ તો વર્ષોથી ડીસા ડેપોમાં ધંધા રોજગાર લઈને બેઠેલા દુકાનદારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. કોરોના વાયરસ વચ્ચે સરકાર દ્વારા પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ડીસા એસટી ડેપો પણ દુકાનદારો માટે ઉદારતા દર્શાવે તે જરૂરી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જિલ્લાની પાલિકાઓનો ખાડે જઈ રહ્યો છે વહીવટ. પાલનપુર નગરપાલિકાના વિકાસ માટે આપણે સાધનો ધુડખાઈ રહ્યા છે તો ડીસા પાલિકાના વિકાસનું ભોપાલનગરમાં નીકળ્યું ભોપાળું. બનાસ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણીની જાહેરાત બાદ અચાનક કરાઈ રદ. ડેરીના વાઇસ ચેરમેન કોણ બનશે તેની પર પણ સસ્પેન્સ યથાવત. દિયોદરમાં દારૂના અડ્ડાઓનું રાત તો ગઢમાં માર્ગમાં પડેલા ખડ્ડા લોકોને કરી રહ્યા છે પરેશાન. અને ડીસા બસ સ્ટેન્ડ દ્વારા ભાડું ના ભરનાર વેપારીઓની દુકાનો કરાઈ સીલ. બસ સ્ટેન્ડ દ્વારા વેપારીઓ પ્રત્યે ઉદારતા રાખવામાં આવે તે વેપારીઓની માંગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે ફરી મળીશું. નમસ્કાર.